सदानन्दाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराद्नाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान नी श्री हरि कृष्ण महाराज नी श्री घनश्याम महाराज नी जय। बधाई भक्तों ने थी जय स्वामी नारायण। सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्रम सागर ग्रंथ नी अंदर पूरा आठमो ने तरंग दस एमा छेले एम कथा लखे छे। भगवान श्रीहरि जेतलपुर गाम मा आव्या छे। गंगादास भाईए महाराजनु पूजन कर्यु छे, संतोनु पूजन कर्यु छे। भगवान श्रीहरिए जेतलपुरने विषे संतोनो महिमा गायो छे। महाराज छेल्ले एम कहे छे के मारा एक संतने जे जमाड़े छे एने ब्रह्मांड जमाड्यानो पुण्य थाय छे, मारा एक संतने जमाड़े छे एना बधाई पापोनो नाश थाय छे। આવી શ્રીજી મહારાજ વાતો કરે છે ને ત્યારે શ્રીજી મહારાજ જમાડતા જમાડતા સંતોને પીરસતા જાય છે અને પીરસતા પીરસતા શ્રીજી મહારાજ વાત કરે છે, એ વાત જે ચાલુ છે એને સ્વામી આગળ લખે છે, મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે। પૂર આઠમો તરંગ અગિયાર। શ્રી હરિ પીરસત સંત કો अति हित हिलाई, जप तप व्रत से मिलत नहीं, तीर्थ किए मिलत न ताय। जप तप व्रत से मिलत नहीं, तीर्थ किए मिलत न ताय। श्रीहरि संतों ने गना हित थी पीरसता था। એકલા જપ તપ અને વ્રતથી ભગવાન મળતા નથી, તેમજ કેવળ તીર્થ કરવાથી પણ ભગવાન મળતા નથી। ભગવાન તો આ બધું કરવાથી રાજી થાય છે તેથી મળે છે। સાધને કરીને ક્યારેય ભગવાન મળતા નથી, પુરુષોત્તમ પુરુષોત્તમ વતે જ મળે છે, હીરો હીરા વતે વેંધાય છે એમ મહારાજ પ્રથમના 51માં વચનાવૃતમાં કહે છે। પુરુષોત્તમનો નિશ્ચય પુરુષોત્તમ વતે થાય છે, ભગવાનનો મેળા ભગવાન વતે જ થાય છે। ભગવાન જ્યારે નક્કી કરે છે ત્યારે જીવને મળે છે। સાધન તો ભગવાનને રાજી કરવા માટે છે। કોઈ એમ કે હું પગે કરીને આટલી તીર્થયાત્રા કરું એટલે મને ભગવાન મળે તો એ વાતમાં કોઈ માલ નથી। કોઈ એમ કે હું આટલા ઉપવાસ કરું એટલે મને ભગવાન મળી જાય, હું આટલી માળા કરું ને મને ભગવાન મળી જાય, હું આટલી સેવા કરું ને મને ભગવાન મળી જાય, ભગવાન જેને ચૂઝ કરે છે એને મળે છે। સાધન કરવાથી ભગવાન રાજી થાય છે। સાધનને જ્યારે ભગવાન જોવે છે ત્યારે ભગવાન દયાળુ છે એટલે વિચાર કરે છે કે આ મારો ભક્ત મને રાજી કરવા માટે આવા સાધન કરે છે,
અને જ્યારે ભગવાન રાજી થાય ત્યારે ભગવાન પોતે જ મળે છે. એટલે જપ તપ વ્રત કે તીર્થથી ભગવાન નથી મળતા, એમ ભગવાન પોતે કહે છે. ભગવાન એ બધું કરવાથી રાજી થાય છે, અને આપણે પણ સાધનો એના માટે જ કરવાના છે, ભગવાનને રાજી કરવા માટે. આપણે ચાતુર્માસમના ગયો, ચાતુર્માસમાં આપણે ભજન કર્યું, તપ કર્યું. હમણાં પંચાબ્દી મહોત્સવ ને સદગુરુ સ્મૃતિ મહોત્સવ આવે છે, એની માટે આપણે નિયમો લીધા હોય ને નિયમોને આપણે પાળીએ, એ બધું જ ભગવાનને રાજી કરવા માટે છે. ભગવાનને રાજી કરવા, એનાથી ભગવાન નથી મળતા. કારણ કે સાધનો તો સૌભરીના સ્વામી કે ક્યાં ઓછા હતા, સૌભરીના સાધન ક્યાં ઓછા હતા. 60,000 વર્ષ સુધી યમુનાના ધરાની અંદર જેને તપ કર્યું, એવું સાધન કર્યું છતાં પણ ભગવાનની પ્રાપ્તિ નથી થઈ શકી. સાધન કરવાથી ભગવાન નથી મળતા, સાધન કરવાથી ભગવાનનો રાજીપો મળે છે, અને રાજીપો મળે છે એનાથી ભગવાન મળે છે. પછી ભગવાન શું કરે છે? કોટી જુગ જપ તપ કરે તીર્થ કરે તેહી પ્રકાર, કોટી જુગ જપ તપ કરે તીર્થ કરે તેહી પ્રકાર, હરિ મિલને કો ઘાટ એક બ્રહ્મચર્ય રખે નિરધાર, હરિ મિલને કો ઘાટ એક બ્રહ્મચર્ય રખે નિરધાર. એક ભગવાનને જ મળવાનો ઘાટ રાખીને કરોડો યુગ સુધી જપ તપ કરે અને તે જ પ્રકારે તીર્થ કરે અને બ્રહ્મચર્યને સારધાર રાખે, ત્યારે ભગવાન શું કરે છે? આવા સાધનોને જોઈને પ્રથમ આપ કે સંત હરિ મિલાવત કૃપા કર, પ્રથમ આપ કે સંત હરિ મિલાવત કૃપા કર, ભાવ હોવત અતંત સંત મે જો પ્રથમ તેહી, ભાવ હોવત અતંત સંત મે જો પ્રથમ તેહી, પીછે મિલત હે આપ ભક્ત વત્સલતા લાઈ કર, એસે દુર્લભ હે અમાપ સુલભ હોત તબ મનાત નહીં, સુલભ હોત તબ મનાત નહીં. જપ તપ તીર્થ ને વ્રત કોઈ જીવાત્માએ કર્યા, ભગવાન બહુ રાજી થયા, બહુ રાજી થયા. પછી ભગવાન શું કરે છે? પ્રથમ આપ કે સંત હરિ મિલાવત કૃપા કર. એક ભગવાનને જ મળવાનો ઘાટ રાખીને જ્યારે કરોડો યુગ સુધી કોઈ જપ તપ વ્રત બ્રહ્મચર્ય આદિ સાધનોને સારધાર કર્યા હોય, ત્યારે ભગવાન કૃપા કરીને પહેલા પોતાના સંતોનો મેળાપ કરાવે છે. જેને ભગવાનના સંતનો મેળાપ થયો એને ચોક્કસ એટલી વાત પોતાના આત્મામાં લખી રાખવી કે મારા અનંત જપ તપ વ્રત અને બ્રહ્મચર્ય આદિ જે સાધનો હશે એ સાધનોના ફળ સ્વરૂપે જ મને સંતની પ્રાપ્તિ થઈ છે. ભગવાન જ્યારે કૃપા કરે છે ત્યારે સંત આપે છે. સૌથી પહેલાં જે જીવ ઉપર ભગવાનની કૃપા થઈ એ કૃપામાં ભગવાન એને ભેટમાં પોતાના સાધુ આપે છે, પોતાના સત્પુરુષ આપે છે. અને એવા ભગવાનના સંતોનો મેળાપ ભગવાન પહેલા કરાવે છે, તેને તે સંતોમાં જો પ્રથમ અત્યંત ભાવ થાય તો પછી આપ ભગવાન ભક્ત વત્સલતા લાવીને એને મળો છો. ભગવાન પછીથી જો એને સાધુમાં અતિશય પ્રીતિ થઈ જાય, સંત મળ્યા એટલે એટલું ચોક્કસ માની લેવાનું કે મારા પૂર્વે જે જન્મોના જે કોઈ સાધનો હતા એ સાધનનું ફળ મને અત્યારે મળ્યું. જેને સંત મળ્યા છે એ દરેક મુમુક્ષુએ એમ વિચારવું કે મારા પૂર્વમાં કંઈક સાધનો હતા,
તો હવે એક બાજુ પર એવું પણ દેખાય કે જો પૂર્વે વ્રત તપ જપ અને બ્રહ્મચર્ય આદિક સાધનો પાડ્યા છે તો હજુ એમાં કાચબ કેમ દેખાય છે? સંત મળ્યા છતાં કાચબ કેમ છે? એ જો એની સિદ્ધિ થઈ ગઈ પછી સંત મળ્યા? ના, એ આપણે કરતા હતા, એ આપણું કાર્ય ચાલુ હતું અને ભગવાનનો રાજીપો થઈ ગયો કે આ જન્મો જન્મથી આ મહેનત કરી રહ્યો છે. આપણી એક જન્મથી આ મહેનત નથી ચાલતી, ભગવાનને મળવાની મહેનત આપણી જન્મો જન્મથી ચાલે છે અને જન્મો જન્મથી ચાલે છે. એના ફળ સ્વરૂપે જ ભગવાને કૃપા કરીને સંતનો યોગ આપ્યો છે. કારણ કે જે આપણે વ્રત કરીએ છીએ, તપ કરીએ છીએ, જપ કરીએ છીએ, બ્રહ્મચર્યાદિક સાધનોને પાડીએ છીએ, આવા સાધુ જે દી નહોતા મળ્યા ને તે દિવસે આપણે શાસ્ત્રોમાંથી વાંચી વાંચીને ભગવાનને રાજી કરવા માટે કરતા હતા. આપણે આપણી રીતે કરતા હતા, આપણને કોઈ બળ કે હિંમત આપવાવાળું તત્વ નહોતું. હવે ભગવાનને સાધુ મળ્યા, ભગવાને કૃપા કરી, આપણા ઓલા સાધન પૂર્ણ નથી થઈ ગયા, એમાં આપણે સિદ્ધિ નથી પામી ગયા, પણ સાધુ મળ્યા, ભગવાને કૃપા કરી. કારણ કે ભગવાનને હવે તાલાવેલી છે કે મારે આને વહેલામ વહેલું મળવું છે, અને જ્યારે ભગવાનને તાલાવેલી જાગે છે કે મારે વહેલામ વહેલું મળવું છે, ત્યારે ભગવાન આપણા સાધનો પૂરા ન થયા હોવા છતાં પણ સાધુ આપી દે છે. કારણ કે સાધુ શું કરે છે? સાધુ મુમુક્ષુના માર્ગના વિઘ્નોને કાપી નાખે છે. સાધુ છે એના સાધનો અધૂરા છે એને પોતાના માથે લઈને પૂરા કરી દે છે અને ભગવાનને તરત મેળવી દે છે. હજુ એને 100 જન્મ સુધી સાધન કર્યા પછી ભગવાનને મળવાનું છે, પણ સાધુ મળી ગયા ને એટલે કામ એનું એ થઈ ગયું કે એની 100 જન્મની કસર ટળી જાય છે. આ વાત તે આમ જ છે. આ વાત જો આમ ન હોય તો વર્તાલનું 5મું વચનામૃત એની કબૂલાત ન કરે કે 100 જન્મે કરીને શુદ્ધ થવાનો હોય એ આને આ જન્મે શુદ્ધ થાય છે. કબૂલાત વચનામૃતે કરી છે. 100 જન્મે કરીને શુદ્ધ થવાનો હોય એ આને આ જન્મે શુદ્ધ થાય છે. આ વાતની નોંધ જો શ્રીજી મહારાજ પોતાના મુખેથી લેતા હોય એનો સીધો જ અર્થ એ થાય છે કે મુમુક્ષુને જ્યારે ભગવાનના સંત મળે છે ત્યારે મુમુક્ષુના સાધનો સંપૂર્ણ એ સાધનના અંતને પામી નથી ગયો, એ બ્રહ્મચર્યના અંતને પામી નથી ગયો, એ તપના અંતને પામી નથી ગયો, એ જપના અંતને પામી નથી ગયો, એ વ્રતના અંતને પામી નથી ગયો, અંત સુધી નથી પહોંચી ગયો, એ એટલો બધો સક્ષમ નથી થઈ ગયો કે સાધનની બહાર એની વૃત્તિઓ જાય જ નહીં. એ સાધન જે છે એ સાધન એનાથી 100% જે પ્રકારની એની વિધિ છે, જે પ્રકારની રીતિ છે એમાં રહીને જ થાય એવું હજુ એની કેપેસિટી નથી થઈ ગઈ. કારણ કે હજુ તો 100, 150, 1000, 2000, 5000, 5 લાખ જન્મ બાકી છે. પણ એ બધી વસ્તુઓનો એક જન્મે આવે ભગવાનને થયું કે આ બહુ જન્મોથી મથે છે, મારી પાછળ બહુ રડ્યો, આ મારી પાછળ બહુ રડ્યો છે, આને મારી પાછળ બહુ મહેનત કરી છે, એનું પ્રારંભ બહુ કઠણ છે, એના ઇન્દ્રિયો અંતકરણની લડાઈઓ બહુ ભારે છે, એનાથી આ બધા વ્રતો સિદ્ધ થાય એવું છે જ નહીં, એનાથી શીલ, એનાથી વ્રત તપ, એનાથી ઇન્દ્રિયો અંતકરણનો નિગ્રહ આ બધું સિદ્ધ થાય એવું છે નહીં, કેટલા જન્મોથી આ મથે છે ભગવાન કે હું જોયા કરું છું આ કેટલા જન્મોથી મથે છે. ક્યારેક ગાફલ થઈ જાય છે પણ એની મહેનત બહુ સાચી છે, એની રુચિ બહુ સાચી છે, એટલે ભગવાને નક્કી કર્યું કે હવે મારું આને આનું આવે મારે એક જ જન્મમાં પૂરું કરવું છે. આ ભગવાને નક્કી કરેલું છે, આપણું નક્કી કરેલું ના હાલે, પણ ભગવાને નક્કી કર્યું અને ત્યારે ભગવાન એક જ કામ કરે છે. પોતાના અક્ષરધામના અનાદિ મુક્તોનો યોગ આપી દે છે, એ જીવને યોગ આપી દે છે અને એ જીવાત્માના હૃદયમાં એવું ઠચ કરાવી દે છે કે તું આવી તાકાતવાળો નથી પણ તને મળેલા બહુ તાકાતવાળા છે. એ જીવાત્માને એટલું જ ઠજ ભગવાનને કરાવવું છે કે તું તારા સાધનના બળને મૂક, સાધન કર, તું બધી સિદ્ધિ કરવા માટે મહેનત કર, પણ તારી સિદ્ધિ ઉપર વજન ના આપીશ, તને જે સિદ્ધ મળ્યા છે એની ઉપર વજન આપ. ભગવાન જ્યારે જીવાત્માને મુમુક્ષુને એવું જ્યારે થઈ જાય છે કે મારામાં જપ તપ વ્રત બ્રહ્મચર્ય આદિ સાધનો હું કરું છું, એને કદાચ એના પારને પામું કે ન પામું, પણ મને જે મળ્યા છે એના પારને પામેલા છે, આટલું જ્યારે એના જીવમાં બહુ પાકું થઈ જાય, બહુ પાકું થઈ જાય,
ત્યારે એને પોતાના કલ્યાણની પ્રતીતિ પોતાના હાથમાં દેખાવા લાગે, એને પોતાનું આત્યંતિક કલ્યાણ દેખાવા લાગે. અને આત્યંતિક કલ્યાણ વિશ્વાસ ઉપર છે, વિશ્વાસ ઉપર. જ્યાં સુધી ડગમગાટ છે ત્યાં સુધી આત્યંતિક કલ્યાણમાં ડગમગાટ રહેવાનો. પણ જ્યારે વિશ્વાસ, અને વિશ્વાસ શાનાથી આવે? આજે મારે અહીંથી ઇન્ડિયા જવું છે કે ઇન્ડિયાથી અહીં પાછું આવવું છે, મને વિશ્વાસ શાનાથી આવશે? જો વિમાનની ટિકિટ મારી પાસે હશે, પ્લેનની ટિકિટ હશે, તારીખ હશે, સમય હશે, તો મને વિશ્વાસ છે કે હું 22 તારીખે બેસીશ એટલે 25 તારીખે ઇન્ડિયા ઉતરી જ જવાનો છું. મને વિશ્વાસ હોય કે હું 22 તારીખે ઇન્ડિયાથી બેસીશ તો 23 તારીખે અમેરિકા ઉતરી જ જવાનો છું, વિશ્વાસ હોય. અને પછી આપણે, આપણને નથી પાંખો, નથી આપણી પાસે કોઈ ઉડવાની શક્તિ, કેવી રીતે પ્લેન ઉડાડાય? અરે આપણે તો નથી ઉડી શકતા, પણ પ્લેનને કેવી રીતે ઊંચું કરવું એ નથી ખબર. અરે પ્લેનને કંઈક થાય ને તો ઓક્સિજનનો માસ્ક કેમ પહેરવો એ ના ખબર હોય આપણને, ભલે 1000 વખત ઓલા સૂચના આપે તોય ના ખબર હોય. છતાં પણ વિશ્વાસ છે, હું 23 તારીખે તમને અમેરિકા મળીશ, હું તમને 25 તારીખે ભારતમાં ભેગો થઈશ, આપણે આ જગ્યાએ લોયામાં ભેગા થશું, આપણે અમેરિકાની અંદર હમણાં ન્યૂજર્સીમાં આ તારીખે મળીએ. કોના વિશ્વાસ ઉપર કહીએ છીએ આપણે? એક પ્લેનના વિશ્વાસ ઉપર. આપણને ખબર છે કે આ પ્લેન મને પહોંચાડી દેશે. દરિયો બહુ ભારે છે, દરિયો બહુ ભારે છે, ખારો દરિયો, કેટલો ઊંડો, કેવડો મોટો, આખી છલાંગ મારવાની છે. એક બાજુ પર સૂરજ ઉગ્યો હોય, બીજી બાજુ પર રાત હોય, એ જગ્યાએ પહોંચવું છે. પણ એક વિમાનનો વિશ્વાસ છે તો આટલો મોટો દરિયો ઓળંગાઈ જાય છે, વિશ્વાસ છે તો ઓળંગાઈ જાય છે. એમ મોક્ષના માર્ગની અંદર આત્યંતિક કલ્યાણમાં સંત મળ્યા પછી જીવને આટલું જ થવાની જરૂર છે કે આ જે મને મળ્યા છે એ ભગવાનને મળેલા છે, આ જે મને મળ્યા છે એ મારા ભલે 1,00,000 જન્મની મહેનત ચાલુ છે અને હજુ બીજા 1,00,000 જન્મ સુધી મહેનત કરું તો આ સિદ્ધ થાય એવું છે, પણ આ મને મળ્યા છે એ મારી ફાઇલ ક્લોઝ કરવા માટે મળ્યા છે, બંધ કરવા માટે મળ્યા છે. હવે મારી ફાઇલ આને બંધ કરવી છે એટલે જ મળ્યા છે, અને મારી ફાઇલ એ ગમે તે રીતે બંધ કરી દેશે એ વાત નક્કી છે. જો વિશ્વાસ હોય તો ભગવાનના સંત એ ફાઇલને બંધ કરી દે છે અને આપણને અક્ષરધામના વિઝા મળી જાય છે. નહીં તો સંતને આ પૃથ્વી પર રચવાની મોકલવાની જરૂર જ નથી. અક્ષરધામમાંથી મોટા મુક્તોને આ પૃથ્વી પર લાવવાની જરૂર શી છે ભગવાનને? જો ફાઇલો બંધ નથી કરવી, મુમુક્ષુઓના જે સાધનોની ફાઇલો ચાલતી આવી છે એને બંધ નથી કરવી, અને અક્ષરધામનું પોતાના સ્વરૂપનું સુખ મહારાજને નથી દેવું, તો આ પૃથ્વી પર મુક્તને લાવવાની કોઈ જરૂર નથી. હું એને જોવાના, આ પૃથ્વી પર મુક્તને લાવ્યા તો હું પેલો મુમુક્ષુ એને જોયા કરે, બસ જોયા તો કરે, એની અંદરથી કાંઈક શીખે. પણ એ મુક્તને, એ મુમુક્ષુને મળાવવા પાછળનું કારણ એટલું જ છે કે મુમુક્ષુના હૃદયની અંદર પાકું થઈ જાય કે જો હું આમાં હેત કરીશ તો હું આમાં હેત કરવાથી જે પ્રાપ્તિ એને છે એ જ પ્રાપ્તિ મને થાય. સારંગપુરનું 10મું, વરતાલનું 5મું આ મુમુક્ષુની અધૂરી ફાઇલોને બંધ કરવા માટેના વચનામૃત છે. માટે દરેક હું ને તમે બધાએ મુમુક્ષુએ પોતાના હૃદયની અંદર વિચારી રાખવું. એક હિંમત તો બહુ પાકી રાખવી કે આપણી અંદર ગમે એટલા અંદર ઇન્દ્રિયો અંતઃકરણના વાવાઝોડા હોય, ગમે એટલા જગત તરફનું આપણું ખેંચાણ થઈ જતું હોય, પણ વાત તો નક્કી છે ને કે આપણી રુચિ તો ભગવાનને મળવાની છે, આપણી રુચિ ભગવાનને મળવાની છે. આપણી અંદર રજોગુણ તમોગુણના વેગ આવે ને કદાચ આપણે થોડા ટ્રેક ઉપરથી ઉતરી જતા હોઈએ, પણ વાત નક્કી છે કે આપણે પુરુષોત્તમ નારાયણની મૂર્તિરૂપી ફળને વિંધવું છે. એના માટે જ આપણે આ સત્સંગમાં આવ્યા છે. આપણી રુચિ તો એ જ છે, આપણા વિચારો તો એ જ છે, પણ આપણા કંઈક કઠણ એવા કર્મ હોય, કંઈક કઠણ એવા પ્રારબ્ધ હોય જેના કારણે વૃત્તિઓ ચૂથાઈ જાય, ભગવાનમાં રહેવાની જગ્યાએ જગતમાં જતી રહે. જોરાવરીએ ભગવાનમાં રાખીએ તોય જગત તરફ ખેંચાઈ જાય, શું કરવું? આવું થાય મુમુક્ષુને, પણ એનાથી કોઈ મુમુક્ષુ ક્યારેય હિંમત ના હારે. મને કોણ મળ્યા છે, મને કેવા મળ્યા છે? મારા ઇન્દ્રિયો અંતકરણ ધમાલી છે, પણ જેને ઇન્દ્રિયો અંતકરણ ઉપર પુરુષોત્તમ નારાયણની ધજા ફરકાવી દીધી છે,
જેના ઇન્દ્રિયો અંતઃકરણ પુરુષોત્તમ રૂપ થઈ ગયા છે એવા મને મળ્યા છે, એવાનો મને યોગ છે, એને મને પોતાનો કર્યો છે, એ મારા કેવડા મોટા ભાગ્ય છે. બસ એ જે છે ને એ મારું કામ કરશે, સારંગપુરના 10માં વર્તાલના 5માં પ્રમાણે એ મારું કામ કરશે. પુરુષોત્તમ વતે પુરુષોત્તમ મળે, હીરા વતે હીરો વિંધાય, પ્રથમનું 51મું છે એ હીરો મળે ને હીરો વેંધાય એ થાય કે ના થાય, પણ સારંગપુરનું 10મું વર્તાલનું 5મું તો મારા હાથની વાત છે. આટલું દરેક મુમુક્ષુએ બળ ઝાઝું હોય તોય, ઓછું હોય તોય, ઇન્દ્રિયો અંતકરણની લડાઈ પૂરી થઈ ગઈ હોય, મનની લડાઈઓ પૂરી થઈ ગઈ હોય તોય, અને લડાઈ ચાલુ હોય તોય, આટલું બળ રાખવાનું મને મળ્યા છે કેવા છે. બસ અને પૂરું થઈ ગયું છે, ના થવાનું હોય તો બળદ ક્યાંથી ધામમાં જઈ જાય? બળદ જતો રહ્યો, નૃસિંહાનંદ સ્વામીને ખાલી આમ વચ્ચે પડ્યા સ્વામીને ધીરે રહીને બળદે હેઠા ઉતારી દીધા. સ્વામી કે જા તે મને જાળવ્યો, હું તને જાળવીશ. એને લેવા આવી ગયા સ્વામી. બોલો હવે એ કેમ ન જાય? શિવા કાકા જે ખાંદલી ગામના ગુરુજી વાત કરે છે, બીડી પીતા હતા તે વિરસા દ્વારા જ્ઞાનજી અંદાજી સ્વામીનું વરદાન હતું, હું તને લેવા આવીશ. કેમનો એ કેમના ધામમાં ગયા? બીડી પીતા પીતા ને અક્ષરધામમાં બીડી પીવાની છૂટ છે? તો બીડી પીતા હતા તો એ ગયા. એનો અર્થ એ નથી કે સ્વભાવને ના છોડવા, એનો અર્થ એ નથી કે વ્યસનને ના છોડવું. મારો કહેવાનો અર્થ એ છે કે મુમુક્ષુએ સાધન આપણે બધાએ કરવા જોઈએ, પણ સાધન કરતાં સંતનું વજન વધારે રાખીએ. સાધન કરતાં સંત મળ્યા છે એનો ભાર જીવ ઉપર વધારે રાખીએ. સાધન કરતાં જે સંત મળ્યા છે એનો મહિમા વધારે રાખીએ. કારણ કે જ્યારે સત્સંગમાંથી પડવાનું થાય ત્યારે પણ સંત સાચવે છે, સાધન નથી સાચવી શકતા. જ્યારે એવી જીવનની ઘડીઓ આવે ત્યારે સાધન નથી બળ આપતા, સંત જ બળ આપે છે. અને આવા અનુભવ તો અનુભવ અમને થઈ ગયા એવા તો કેટલા દાખલા છે, પણ એના નામ દેવાય નહીં એટલે નથી દેતા. કે સાધન એટલા કર્યા હોય, એટલી બધી માળાઓ કરી હોય, એટલી બધી સેવા કરી હોય, એટલું બધું તપ કર્યું હોય ને, તો પણ એવા એવા જે સાધન કરવાવાળા, એટલું એટલી માળાઓ કરવાવાળા, એટલા એટલા તપ કરવાવાળા મુમુક્ષુઓના જીવનને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે એનો છેલ્લો જવાબ એ જ છે, ખબર નહીં આ સાધનથી શું થાય, પણ આવા સંત મળ્યા છે એનું જે બળ રહે છે, આવા સાધુની ભેગા રહીને જે બળ મળે છે ને, એ ઓલી માળા 500 કરીએ છે ને તોય બળ નથી મળતું, તોય સુખ નથી આવતું એટલું, તોય શાંતિ નથી રહેતી હૃદયમાં એટલી. માટે સાધન તો સ્વામી કે કોદાળાને પાવડાની જગ્યાએ છે, એની ઉપર બહુ વજન નહીં. ભગવાને સાધનનું ફળ જ આ સાધુ આપ્યા, સાધુ મળ્યા એટલે સાધન પૂરા થયા, સાધન પછી રાજી કરવા કર્યા કરવાના, ઇન્દ્રિયો અંતકરણ આપણા થોડા કંટ્રોલમાં રહે અને હાવ જગતમાં ખેંચી ના જાય એટલા સાધન કરવાના સાધુની આજ્ઞામાં રહીને. બાકી સંત ભગવાન રાજી થાય ત્યારે આપે છે. એક ભગવાનને જ મળવાનો ઘાટ રાખીને કરોડો યુગ સુધી જપ તપ કરે, તીર્થ કરે, બ્રહ્મચર્યને સારધાર પાડે ત્યારે ભગવાન કૃપા કરીને પહેલા પોતાના સંતનો મેળાપ કરાવે છે. થાના ગાલોડ ગામની અંદર એક મુમુક્ષુ પીપળાના વૃક્ષને પ્રદક્ષિણા કર્યા કરે, રામ 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 ભજન કરે. એની અંદર ત્યાં જસા રાજગોર કરીને એક હરિભગત હતા, મુક્તાનંદ સ્વામી ત્યાં ગયેલા. એટલે સ્વામી નદીએ નાહવા જાય ત્યારે ઓલો મુમુક્ષુ પીપળાને પ્રદક્ષિણા કરતો સ્વામી જોવે. એટલે સ્વામીએ જસા ભગતને પૂછ્યું કોણ છે? તો કે સ્વામી અમારા ગામમાં એક માવો કરીને ભગત છે, રામનો ભગત છે, રામ રામ કર્યા કરે છે, એને ભગવાનને પ્રત્યક્ષ મળવું છે. સ્વામી કે આપણે એની પાસે જઈએ? સ્વામી નહીં માને કે એ તમારું, એ ચુસ્ત છે એમાં. સ્વામી એકવાર ગયા, સ્વામી કે અમારી ભેગા નાહવા આવશો ભગત? તો કે હાલો. એટલે સ્વામી તો સ્વામિનારાયણ ભજન કરે બધા સંતો, આને આવડે નહીં તે સ્વામી રામ સ્વામી રામ સ્વામી રામ ભજન કરે. પછી નદીએ નાહ્યા, નદીએ સંતો નાહવા માટે ગયા, એક સંતોનું ગ્રુપ બહાર બેઠેલું, એ કીર્તનો બોલે, અમુક સંતો સ્નાન કરે, એ સંતો સ્નાન કરી નીકળ્યા, પછી એ કીર્તનો બોલે, બીજા સંતો નાહવા ગયા, પછી પેલા બહાર નીકળેલા સંતો ધ્યાનમાં બેઠા. આ બધું પેલા માવા ભગતે જોયું એટલે એને આશ્ચર્ય લાગ્યું કે આવા સાધુ તો જોયા જ નથી.
અને માવા ભગતનું ખેંચાણ સાધુમાં થયું. મુક્તાનંદ સ્વામીએ કીધું, ભગત ભગવાન જો મળવું હોય ને તો પ્રત્યક્ષ ભગવાન અત્યારે પૃથ્વી પર બિરાજે છે. સ્વામી માવા ભગતને પોતાની હારે લઈ ગયા અને મહારાજના દર્શન કરાવ્યા. પછી માવા ભગતે મહારાજ મળ્યા ને પછી મહારાજમાં એવા જોડાઈ ગયા કે જગતની વાતો થતી હોય ને તો કાનની વૃત્તિઓ ખેંચી શકે એટલા સમર્થ થયા માવા ભગત. કાનની વૃત્તિ જ ખેંચી લે, જગતની વાતો થતી હોય ને તો એને સંભળાય જ નહીં કંઈ. કાનની વૃત્તિ હંકેલીને હૃદય આકાશમાં લઈ લે. પણ સૌથી પહેલાં મળ્યા મુક્તાનંદ સ્વામી. જેને જેને પ્રહલાદને ભગવાન મળ્યા તો નારદજી સૌથી પહેલાં મળ્યા. ધ્રુવને ભગવાન મળ્યા સૌથી પહેલાં નારદજી મળ્યા. જેને જેને ભગવાન મળ્યા છે, મુક્તાનંદ સ્વામી આદિ સંતોને ભગવાન મળ્યા, સૌથી પહેલાં રામાનંદ સ્વામી મળ્યા. રામાનંદ સ્વામી મળ્યા પછી ભગવાન મળ્યા. પર્વતભાઈને ગણો કે જેને ગણો એને, પહેલાં સાધુ મળે અને પછી જ ભગવાન મળે છે. ભગવાને પણ એ જ રીત રાખી છે. ભગવાન પણ શું કહે છે, જ્યારે લોજમાં આવ્યા શ્રીજી મહારાજ અને રામાનંદ સ્વામી પર પત્ર લખ્યો ત્યારે શ્રીજી મહારાજે એમ લખ્યું, રહ્યો છું તમારા સંતને માહી, શા માટે પ્રત્યક્ષ કૃષ્ણ મળે ને એને અર્થે તમારા સાધુની વચ્ચે પડ્યો છું. જેને ભગવાનને મળવું હોય ને એને સાધુની મધ્યે પડ્યા રહેવું પડે. અને સાધુ જેને સામેથી મળ્યા છે એને સમજી લેવું કે ભગવાને મારી પર કૃપા કરી છે. હવે વિચારો આપણી પર ભગવાને કેટલી કૃપા કરી. ભગવાને કૃપા કરી ત્યારે આપણને ગુરુજી જેવા મોટા સત્પુરુષનો યોગ થયો છે. કૃપા વિના નથી થતું, ભગવાને કૃપા કરી છે. અને ભગવાન સ્વયં જ્યારે કૃપા કરે ત્યારે જ અહીંયા આગળ લખે છે શાસ્ત્ર કે જ્યારે કૃપા કરે ત્યારે પ્રથમ સંત મળે છે અને પછી ભગવાન ભક્તવત્સલતા લાવીને પોતે મળે છે. ભગવાન આટલા બધા દુર્લભ છે તેથી જ તે જ્યારે સહજમાં મળે ત્યારે માનવામાં આવતું નથી. ભગવાન બહુ દુર્લભ છે પણ સહજમાં મળી ગયા હોય એને માનવામાં આવે નહીં. સંત મળે ને સંત થકી ભગવાન મળે એટલે માનવામાં ના આવે. કહો ભગવાન આટલા બધા મોંઘા હશે? તરત ના ખબર પડે, કારણ કે સહજમાં મળી ગયું છે. જો એની કોઈ કિંમત ચૂકવી હોય તો ભગવાનની કિંમત ખબર પડે કે ભગવાન આટલા મોંઘા છે. મનાએ હરિ તેહિ પુણ્ય અપારા, ઇનસે અધિક કો રહે ન બારા. હરિ મિલે અધિક રહે ઓરા, હરિ મિલે અધિક રહે ઓરા. હરિ સંતનતા પર કરત દોરા, હરિ સંતનતા પરત કર દોરા. જેને પ્રગટ ભગવાન મનાય છે ઓળખાય છે એના પુણ્યનો કોઈ પાર નથી. ભગવાન ઓળખાયા તે પછી તેનાથી કાંઈ વિશેષ જાણવાનું બાકી રહેતું નથી. ભગવાન મળ્યા પછી પણ જેને બીજામાં અધિક ભાવ રહેતો હોય તો ભગવાન અને સંતો એને માટે દોડા કરતા નથી. ભગવાન મળી ગયા પછી બીજી કોઈ જગ્યાએ ક્યાંય પણ વિશેષ જાણવાનું કાંઈ રહેતું જ નથી. સંત મળ્યા એને હરીરે મળ્યા. જેને સાધુ મળી ગયા ને ભગવાન મળી જ ગયા છે. એવા મોટા છો મહારાજ જીવન જાણું છું, તે મળ્યા છો મને આજ જીવન જાણું છું. જો ભગવાન ન મળ્યા હોય તો આપણા જીવન આવા ક્યાંથી હોય. સંતના રૂપમાં ભગવાન જ મળ્યા છે. સંતમાં રહીને ભગવાન જ બોલે છે. સંતમાં રહીને ભગવાન જ જોવે છે. સંતમાં રહીને ભગવાન જ મળે છે આપણને. સંતમાં રહીને ભગવાન જ આપણા પ્રશ્નનું નિરાકરણ કરે છે. જો ભગવાન ન મળ્યા હોય તો જે જીવ આ ક્ષણે આપણે જે ક્રિયા કરીએ છે, જો સંત ન મળ્યા હોત તો આ ક્ષણે આપણે આ ક્રિયા કરતા હોત, વિચારો. હવ પોતપોતાના હૃદયમાં વિચારો કે સંત ના મળ્યા હોત તો આ ક્ષણે આ ઘડીએ આ મિનિટે આપણે જે કરી રહ્યા છે એ આપણે કરતા હોત ના કરતા હોત? તેનો સીધો અર્થ એ છે કે ભગવાન મળ્યા હોય ને તો જ આવું કામ થાય, નહીં તો થાય નહીં. ભગવાન મળ્યા જ છે. સંતના રૂપમાં ભગવાન મળ્યા જ છે. ભગવાનને મળવું છે એટલા માટે જ બસ હવે આપણને પાક્કું થઈ જાય કે ભગવાન મળ્યા છે એટલે ભગવાનથી અધિક પછી આપણને કાંઈ ના રહે એટલે ભગવાન તરત અનુભૂતિ આપી દેશે કે લે હું તને મળ્યો.
ભગવાનની અનુભૂતિ ભગવાન આપવા માટે જ બેઠા છે, પણ આપણને 100% પાકું થઈ જાય કે બરાબર ભગવાન મળ્યા છે એટલે ભગવાનની અનુભૂતિ તરત જ થઈ જશે. જ્યારે પાકું આપણને થશે કે મહારાજ મને મળ્યા જ છે, ત્યારે મહારાજ વાસ્તવિક આપણને મળ્યા છે એવી અનુભૂતિ કરાવી દેશે. ભગવાન મળ્યા પછી પણ જેને બીજામાં અધિક ભાવ રહેતો હોય તો ભગવાન અને સંતો એના માટે દોડા કરતા નથી. ચિંતામણી મળ્યા પછી પણ જો કોઈને કાચના ટુકડાનો મોહ રહેતો હોય તો એને કાંઈ સમજણ નથી એમ જાણવું. મળી ગઈ ચિંતામણી તો એ હજુ કોને ગોતે છે? કાચના ટુકડાને. તો એનો અર્થ એ છે કે એને ચિંતામણીની જોઈએ એવી કિંમત સમજાની નથી. ચિંતામણી મિલે રહે કાચ મે મોઈ, કછુ સમજ ન જાન ના સોઈ, હરિ મિલે તબ મિલે રહે સબ હો, હરિ મિલે તબ મિલ રહે સબ હો, અક્ષરધામ પ્રજંત સબ હી તબ હો, અક્ષરધામ પ્રજંત સબ હી તબ હો. ચિંતામણી મળ્યા પછી પણ જો કોઈને કાચના ટુકડાનો મોહ રહેતો હોય તો એને કાંઈ સમજણ નથી એમ જાણવું. ભગવાન મળ્યા ત્યારે અક્ષરધામ પર્યંત બધું મળી ગયું છે. અક્ષરધામ સુધીનું ભગવાન મળતાની યારે બધું મળી ગયું. આવી બધી વાતો સદગુરુ મુક્તાનંદ સ્વામીએ પોતાની સમક્ષ બેઠેલા હરિભક્તોને કહી હતી. આ સ્વામીએ વાતો કરી હતી આ પ્રકારની કે ભગવાન મળ્યા ને એટલે અક્ષરધામ સુધીનું બધું મળી ગયું. હવે ભગવાનને ભગવાનના સંત મળ્યા, બસ હવે તો દેહની ભાવરૂપ ચલાવી આ જગતની અંદર આપણું જે કામ સાધવું છે કામ તરફ દ્રષ્ટિ રાખીને પૂરું કરવું, પૂરું કરવું. બાકી રોટલા ભગવાને દીધા છે, હુવા માટે ઓટલો દીધો છે ને ગોદડું દીધું છે ને પહેરવા કપડાં દીધા છે, બહુ થઈ ગયું. બસ હવે તો ભગવાનનું લક્ષ બાંધી ભગવાનને રાજી કરવાનું લક્ષ બાંધીને મંડી પડવું. આવી બધી વાતો મુક્તાનંદ સ્વામી હરિભક્તોને કરતા હતા. હરિભક્તો પણ ઘણા જ ઉલ્લાસથી એ વાતોને સાંભળતા, અમૃત કરતા, પણ એ વાતોને વિશેષ જાણતા. આ મહિમાની વાતો છે. અમૃત કરતા પણ મહિમાની વાતો વિશેષ છે. મહિમા છે ને એ જીવને બહુ બળ આપે. ગુણાદિતાનંદ સ્વામી એમને નથી કહેતા કે ભગવાનને ભગવાનના સંતના મહિમાની વાતો નિરંતર કર્યા કરવી, નિરંતર અંતર જ ના પડવા દેવું. જ્યાં મહિમાની વાતો છે, જ્યાં મહિમાનું વાતાવરણ છે, ત્યાં આગળ બળ કોઈ દી ઘટતું નથી, કોઈ દી હિંમત ઘટતી નથી. જ્યાં મહિમાના મૂળ ખોદાય છે ત્યાં મોક્ષ માર્ગે ચાલવાની હિંમત મુમુક્ષુની ઘટી જાય છે. મોક્ષ માર્ગેથી પાછા પડવાનું કારણ મુમુક્ષુના જીવનમાં જો તપાસવામાં આવે તો મહિમાની ખોટ જ્યારે આવે છે ત્યારે મુમુક્ષુ પાછો પડે છે. મહિમાની અંદર જ્યારે ભરતી હોય છે ત્યારે મુમુક્ષુ ક્યારેય પાછો નથી પડતો. મહિમાની ઓટ આવે ત્યારે મુમુક્ષુ પાછો પડે, મહિમાની ભરતી આવે ત્યારે મુમુક્ષુ ચડી જાય. આપણા જીવનની અંદર આપણે ચડવું હોય ને તો મહિમાને કોઈ દી હુકાવવા ના દેવો, મહિમાને કોઈ દિવસ ચૂકાવવા ના દેવો. અને મહિમા તો કેવો છે? મહિમા કેવી વસ્તુ છે? મહિમા એવી છે જેટલી ધારવી હોય ને જેટલો રાખવો એટલો રે, જેટલો રાખવો એટલો રે. અમે લોયાથી નીકળ્યા, હું જ્ઞાન સ્વામી બંને સંતો નીકળ્યા અને અમે ગાડીની અંદર હતા અને ગુરુજીનો ફોન આવ્યો કે વાત કરી કે લોયાથી ગુરુજી નીકળી ગયા. લોયાની સીમાડામાં હતા હજુ, અમે ખેતરો ચાલુ થઈ ગયા હતા લોયાના. ગુરુજી કહે, હજુ લોયાની સીમમાં છો? તો કે આ તો કે ત્યાંની ધૂળ માથે ચડાવજો, લોયાની ધૂળ માથે ચડાવજો. અમે તો લીમ તરુણ દંડવટ કર્યા ત્યાં ધૂળ આખા શરીરે ચડી ગઈ હતી, પણ ગુરુજીને લોયાની ધૂળ, ગુરુજી કે લોયાની સીમમાં હો ને તો લોયાની સીમની ખેતરની ધૂળે માથે ચડાવજો, અને ગાડી ઊભી રાખીને ધૂળ માથે ચડાવડાવી. વાત એવી છે, હવે એ સીમની અંદર એ ખેતરો તો કોઈનાય હશે ને, એ રસ્તે અમે ચાલતા હતા, એ રસ્તો તો રોજનો મુસાફરોનો છે જવા આવવાનો, તો એ રસ્તાની ધૂળનો મહિમા ન્યા રહેતો હશે એ બધાનો હશે. એની માટે ધૂળ શું છે? કાંઈ નથી. એના માટે ધૂળ, જેમ પૃથ્વી આખી પૃથ્વી છે ને ધૂળ, એમ એની માટે ધૂળ ધૂળ જ છે. પણ મહિમાવાળા માટે
એ ધૂળ અક્ષરધામનું ભાથું છે. મહિમાએ વાત આખી નોખી છે, મહિમાએ વાત જ નોખી છે. જેની માટે મહિમા નથી ને એના માટે સાધુ છે ને મનુષ્ય જ છે, મનુષ્ય છે, સામાન્ય મનુષ્ય છે. એને બીજા માણસ જોવે ને સાધુને જોવે કંઈ ફેર નથી પડતો. મહિમાનો કદાચ થોડોક ચડાવો હોય ને તો એને એમ કે સાધુ આપણા કરતાં સારું સંસારનો ત્યાગ કરેલા કહેવાય, એટલો મહિમા હોય. કોઈને એવું દેખાય કે ના પણ આપણે બધું ના છોડીએ કે એમને છોડી દીધું કહેવાય, એટલે બહુ મોટા કહેવાય. કોઈને એવું દેખાય કે ઓહો આખા જગતને ખોટું કરીને તમે વિચારો તો ખરા, આવું કોઈથી થાય ને એવું મોટું કામ કરીને નીકળે, આ તો ભગવાનની રાણી છે, આ તો ભગવાનની રાણી છે, એવું કોઈને દેખાય. અને કોઈને એવું પણ દેખાય કે ઓહો આ તો અક્ષરધામના નદી મુક્તો છે. મહિમાનું લેવલ આપણું કેટલું છે, કેમ છે, કેવી રીતે છે, એની ઉપર બધો આધાર છે. કોઈને ભગવાનના ભક્તો એવાય દેખાય, આપણા કરતાં નિષ્ઠાન સમર્પણ બહુ સારું કહેવાય, આપણાથી આવું ના થાય, બહુ સારા ભક્તો છે, બહુ મોટા ભક્તો છે. ગૃહસ્થ આશ્રમમાં હોય ઘણાને એમ દેખાય આવું તો કોઈથી થાય જ નહીં, આ તો સ્વયં ભગવાને રચના કરી હોય ને તો જ થાય. ઘણાને એમ થાય તો અક્ષરધામમાંથી આપણા ઉપદેશ માટે અહીંયા આગળ મનુષ્ય આગળ પૃથ્વી પર રહ્યા છે, બાકી આવા ગૃહસ્થ આશ્રમમાં રહીને આવા ના હોય, થાય જ નહીં આ કળિયુગમાં કોઈથી આવું. આવો વિચાર, મહિમાનું લેવલ આપણે કેટલું કરવું છે ને આપણા હાથની વાત છે. અને જેટલું મહિમાનું લેવલ થશે ને એટલું અંતરમાં સુખ થશે. લુખ્ખી વાતોથી કોઈને અંતરમાં સુખ થયું નથી, લુખ્ખા વિચારોથી કોઈ ભગવાનમાં ચોંટ્યો નથી ને કોઈ ચોંટશે નહીં. જગતમાંથી લુખું થવાનું છે, સત્સંગમાં તો ભાવ ભીનું થવાનું છે. જેટલો મહિમા વધશે, જેટલો મહિમા વધશે, જેટલો મહિમા વધશે એટલું ભગવાનનું સ્વરૂપ હૃદયમાં આવશે. કારણ કે ભગવાન મહિમાની મૂર્તિ છે, ભગવાન મહિમાની મૂર્તિ છે. મહિમાની મૂર્તિ કેમ છે? કારણ કે એમનો સ્વભાવ, ધ્યાન મંજરીમાં પ્રેમાનંદ સ્વામી શું લખ્યું, પરગુણ અનુસમ ગીરી કરી જાને. પરગુણ કેવા છે? અનુ. પણ એને કેવા કરીને જાણે છે? પરગુણ અનુ પરબત કરી માને, ગીરી કે પર્વત, પોતાના પોતાના ગુણ પર્વત જેવા છે એને અણુ કરીને જાણે છે. અને બીજાનો અણુ જેટલો ગુણ, ગુણ તો કેટલો છે, અણુ જેટલો જ છે. વાસ્તવિકતા શું છે? એનો ગુણ અણુ જેટલો જ છે. આ વાસ્તવિકતા છે, ફેક્ટ જેને કહેવાય, સત્ય જેને કહેવાય, અણુ જેટલો જ ગુણ છે. પણ ભગવાન એને કેવી રીતે જોવે છે? અનુ પર્વત કરી માને, એને પર્વત જેવો કરીને જુએ છે. એ પર્વત જેવો કરીને જે જોવો એનું નામ મહિમા. વાસ્તવિકતા એ છે ગુણ અણુ જેટલો જ છે, પણ એને પર્વત જેવો કરીને જોવો એનું નામ મહિમા. અને મહિમા જ્યાં સુધી જીવમાં આવો ના આવે ત્યાં સુધી ભગવાન સાથે ક્યારેય પણ જીવનો જેવો સંબંધ જોઈએ એવો થાય નહીં. કારણ કે એનો નેચર આવો છે. જેની અરે આપણો નેચર જ નથી મળે એવો, તો આપણે કોઈ દિવસ એના અરે ભાઈબંધી થાય? આપણે જેની સાથે મિત્રતા કરવી છે ને એના જેવો આપણે નેચર કરવો પડે. તો ભગવાનનો નેચર આવો છે, અણુ જેવો ગુણ હોય તો એને પર્વત જેવો કરીને જોવાની ભગવાનની ટેવ છે. આપણી ટેવ આવી છે, આપણી અંદર આવા મહિમાના ગુણો પડ્યા છે, તો આપણે ભગવાન સાથે કોઈ દિવસ બનશે. પણ આપણે તો મોટો પર્વત જેવો હોય ને તોય એને ઢાંકીને અણુ જેટલો કરવા મથતા હોઈએ. તો સમજવાનું કે આપણે ભગવાનને કોઈ દિવસ મેળ ખાવાનો નથી. ભગવાને દયા તો કરી, કૃપા તો કરી, પણ આપણે હજુ ભગવાનના સ્વભાવને, રદગત અભિપ્રાયને સમજી ના શક્યા. માટે મહિમા જેવી કોઈ વાત નથી. મહિમા એ કરીને તો પથરા તરી જાય. મહિમા તો એવું વાહન છે કે એને તમે લોઢા નાખો ને લોઢાના આખે આખા ટન બંધી લોઢું આખું પૃથ્વી ખોદી નાખું નાખી દો ને તોય તરી જાય, લોઢા જેવા જીવ તરી જાય. મહિમાની તાકાત એટલી છે. મહિમા એટલે શું? મહિમા એટલે ભવસાગરની અંદર ગમે એવો પાપીને ગમે એવો હરામી જીવ હોય ને એને તારી નાખે. મહિમાની તાકાત એ છે. માટે જીવમાંથી મહિમા તો કોઈ દી જવા નહીં દેવો. મહિમા સમજવાથી કોઈ દી ખોટ નહીં જાય. પણ જેનો મહિમા જેવો છે એવો નહીં સમજે ચોક્કસ ખોટ જશે. મહિમા સમજવાથી કોઈને ખોટ નથી ગઈ, પણ મહિમા નથી સમજ્યા ને એને ખોટ ચોક્કસ ગઈ છે. હા, ભગવાનનો જે દ્રોહી હોય,
ભગવાનના મોટા પુરુષનો જે દ્રોહી હોય, ભગવાનના દિવ્ય સંત અને ભક્તનો જે દ્રોહી હોય એનો કોઈ મહિમા સમજવાની જરૂર નથી. એમાં ગમે એટલા ગુણ હોય ને, ગમે એટલા ગુણ હોય ને, તો એનો ગુણનો મહિમા નથી સમજવાની જરૂર, એનું કાંઈ એની ગણતરી જ કરવાની જરૂર નથી. કારણ કે એ તો વિવેક છે. એટલો વિવેક જો ના રાખે અને બધી જગ્યાએ બધો મહિમા સમજવા જાય તો કોઈક રઘુનાથદાસ જેવો અસુર હોય ને, તો રઘુનાથદાસમાં તો બહુ ગુણ હતા, હવે એનો મહિમા સમજતા સમજતા રઘુનાથદાસનો સંગ થઈ જાય, અને સંગ થઈ જાય તો રામાનંદ સ્વામી ને સહજાનંદ સ્વામીની નજરમાં એક રઘુનાથદાસ અસુર ને આપણે જો એનો સંગ થાય તો આપણે અસુરમાં ગણાઈ જઈએ. એટલે મહિમા રાખવામાં એટલો જ વિવેક, જે ભગવાનનો દ્રોહી હોય, જે ભગવાનના સત્પુરુષોનો દ્રોહી હોય એવાનો કોઈ મહિમા નહીં. એના કોઈ ગુણ નહીં ને એનો કોઈ અવગુણ નહીં, એ જાણે પૃથ્વી પર છે જ નહીં એમ વર્તવું, એ છે જ નહીં, એનો જન્મ જ નથી, એ મોડલ જ અહીં આગળ છે નહીં, એવી રીતે વર્તવું. પણ બાકી તો મહિમાનું લેવલ આપણું બહુ ઊંચું જોઈએ. આ એક જગ્યાએ વિવેક એટલા માટે મેં શીખવાડ્યો કે એ જગ્યાએ જો વિવેક રાખવામાં ન આવે તો એનાથી ઘણા બધા મુમુક્ષુને નુકસાન થયેલું દેખાય છે ને થાય. કારણ કે મહિમા તો એવો છે કે બધે મહિમા જ મહિમા રહે. શ્રીજી મહારાજને બીજાનો અનુસરખો ગુણ મોટો કરીને જોવાનો મહારાજનો સ્વભાવ હતો, તો રઘુનાથદાસ તો ઘણો તપ ત્યાગને વૈરાગવાળો હતો. એ તો ઘણું એમ કહેતો કે રામાનંદ સ્વામી એ જ ભગવાનને રામાનંદ સ્વામી કરે એ જ થાય ને, એની ભાષા તો રામાનંદ સ્વામી માટેના ગુણ તો તમે સાંભળજો, હરિલામૃતમાં હરિચરિત સાગરમાં આવશે કે રામાનંદ સ્વામી માટે એ કેટલો આમ જાણે આખો ટૂંક ટૂંક થઈ જાય એવું વર્ણન સ્વામીનું કરે છે. પણ તોય શ્રીજી મહારાજે એનો ગુણ એટલા મોટા ગુણ હતા એમાં તો પણ શ્રીજી મહારાજે અણુસરખોય ના ગણ્યો. શ્રીજી મહારાજ કે અસુર આવો શબ્દ વાપર્યો. એટલે શાસ્ત્રોના બધા વાતને બહુ વિવેકથી ગ્રહણ કરવામાં ન આવે તો ઘણી વખત મુમુક્ષુ શું એક દેશી જ્ઞાનને લઈને એક દિશામાં હાલ્યો જાય. મહિમા એટલે બસ મહિમા, ગણાને એવું કે અવગુણ લેવો જ નહીં, અવગુણ લેવો જ નહીં એટલે એવો એ દિશાનું પકડે ને એવો હાલ્યો જાય ને. એટલે ભાઈ અવગુણ લેવો નહીં વાત સાચી છે, પણ જ્યાં તારું કલ્યાણ બગડે ત્યાં તો તારે દૂર રહેવું પડે. અવગુણ લેવો નહીં, એનો અવગુણ ના લે તેનાથી દૂર કેવી રીતે? પંચ વર્તમાનમાં ખોટ હોય તો ભગવાન કે જરૂર અવગુણ લેવો. હવે દારૂડિયો હોય એ કંઠી પહેરીને ફરતો હોય પણ છે દારૂડિયો, હવે આપણે એનો અવગુણ ના રાખ્યો કે આ દારૂ પીવે છે, હવે એનો સંગ કરીને ઓલો પીતો થઈ જાય. એક દેશી શાસ્ત્રની અંદર જ્યારે વાત આવે ત્યારે એક દેશી સમજણથી ક્યારેય કોઈ વસ્તુનું ગ્રહણ ના કરવી, વિવેકથી ગ્રહણ કરવી. વિવેકરૂપી નિધિ બધી જ જગ્યાએ જોઈએ, નહીં તો એક્સિડન્ટ ઘણી વખત જે વાત હારી હોય ને એમાંથી જ થઈ જાય. મહિમા રાખો, મહિમા રાખો, મહિમા રાખો, અણુસરખો ગુણ પર્વત જેવો કરીને જુઓ, પણ રઘુનાથદાસ જેવાનો ના જોવાય, નિર્વિકલ્પાનંદ જેવાનો ના જોવાય. એનો અણુસરખો મોટો કરીને જોવા જાઓ ને કે મોટો હોય ને એને અણુસરખોય ના જોવાય, એમાં મોટો હોય તો એ અણુસરખોય ના જોવાય, એ મોડલ જ નથી, એવી રીતે રહેવું પડે, નહીં તો કલ્યાણના માર્ગમાં વિઘન આવે. આ એવું છે કે કોઈક વસ્તુ પુષ્ટિ માટે આપવાની હોય ને તો એની પાછું રિએક્શન ના આવે, એની દવા પણ હારે આપવી પડે. આ યુગ એવો થઈ ગયો છે, જો દવા ના આપીએ તો એવું પણ લાગે છે ઘણી વખત કે એક દેશી જ્ઞાન જીવને થઈને એક દિશામાં એવો હાલ્યો જાય કે આ જો આ સુધી સારું હોય ત્યાં સુધી વાંધો નહીં, પણ જો કંઈક એવું ભટકાઈ ગયું તો પછી એમાં એમાં મહિમાના ઓથે મહિમાથી જેટલું સારું થયું છે એટલા બગાડે મહિમાથી બહુ આવે છે, મહિમાથી બગાડે બહુ આવે છે. આજે ત્યાગીઓને સ્ત્રીઓ હારે વાત કરવી, સ્ત્રીઓના હાથનું જમવું, આ બધું આ બધા જે બગાડો છે શાના? મહિમાના ઓથે જ છે ને, મહિમાના ઓથે જ થયું છે બધું. એટલે મહિમાથી સારું થયું છે, ખરાબે થયું છે, બે વસ્તુ થઈ છે. બધાની અંદર રિએક્શન કઈને કઈ હોય છે, પણ વિવેકથી જો શાસ્ત્રમાંથી ગ્રહણ કરવામાં આવે તો વાંધો ના આવે. આ બધી વાત સદગુરુ મુક્તાનંદ સ્વામીએ પોતાને સમક્ષ બેઠેલા હરિભક્તોને કીધી. પછી જ્યાં સુધી સંતો જમતા રહ્યા ત્યાં સુધી શ્રીહરિ પીરસતા રહ્યા, દરબારોને પીરસીને તેમનો આનંદ વધારતા હતા, કારણ કે તેઓ ઘર અને દેશ છોડીને સાથે આવ્યા હતા. આ દરબારોને તો હું સારું જમાડો અને માન સન્માન આપો એટલે દરબારોને ફાવી જ જાય, વાંધો આવે નહીં.
એ ભગવાનને મોટા પુરુષને આવડે. લોયાની સભા તમે જોઈ લેજો, લોયાનો બ્રહ્મસત્ર હતો, એમાં જે દરબારો કોઈ દી 3 કલાક કથામાં બેહે નહીં એ હવાર હા 3 કલાક બેહતા, એ જ મહારાજને મોટાનો પ્રતાપ. કોઈને પૂછ્યા હો કે દરબારો કોઈ દી સભામાં બેહે, જે જે ગામડાઓમાં જ્યાં જ્યાં સાધુઓ પ્રવૃત્તિ કરતા હોય કાઠિયાવાડમાં, ત્યાં દરબારો સભામાં 3 કલાક બેહે એવી સભા ગોતી આવો. હશે કોઈક જગ્યાએ, નહીં હોય એવું નહીં, કોઈક સંતો ક્યાંક મહેનત કરતા હોય, પણ જે એવી સભાઓ હશે ને એમાં સારામાં સારી જે સભાઓ ગણાતી હશે ને એમાં લોયાધામની સભા હશે કે જેમાં દરબારો 3 કલાક બેહીને કથા સાંભળે, શક્ય જ નથી કોઈ દી. પણ એની અંદર ગુરુજીનો પ્રેમ, ગુરુજીની મહેનત એમાં રેડાય છે. સંતો રાત ને દિવસે દાખલો કરે છે એ પ્રકારનો, એટલે દરબારો બેહે, નહીં તો દરબારો કથામાં 3 કલાક બેહે નહીં કોઈ દી. પણ લોયાના બ્રહ્મસત્રમાં 2 ટાઈમ 3 કલાક દરબારો, લોયા ગામના દરબારો, બહારથી તો કદાચ સત્સંગીઓને કોઈ આવીને બેહે, પણ લોયા ગામના દરબારો બેહતા. એ બહુ મોટી વાત છે, એ આવડત વિના ના થાય, એની કળા જોઈએ. એ ભગવાન પાસે હોય ને ભગવાન જેમાં રહ્યા હોય એમાં હોય. દરબારો પણ પ્રેમભાવથી શ્રીહરિ સાથે એવા જોડાઈ ગયા હતા કે એમને પોતાના ગામ અને ગરાસ બધું ખોટું થઈ ગયું હતું. શ્રીહરિ તેમને ઘેર જવાનું નિત્ય કહેતા, છતાં તેઓને શ્રીહરિને છોડીને જવાનો ભાવ થતો નહીં. મહારાજ કે જાઓ ને ઘેર દરબારો, યાદ નથી આવતું હવે ગામ ગરાસ, પણ કોઈ જવાનું નામ જ નહોતા લેતા. મહિનો, 2 મહિના, વર્ષ સુધી દરબારો શ્રીહરિની પાસે રહેતા, છતાં ક્યારેય ઉદાસ થતા નહીં. બાકી આ દરબારો તો એ પોતે જ એમ કહેતા કાઠિયો કે મહારાજ અમે તો માની જાતિ કહેવાઈએ, તમે અમને સાચવી શકો, બીજો કોઈ સાચવી જ ના શકે. પણ ભગવાન એવું માન સન્માન ખાન પાન બધું આપે ને, તે આ લોકો ઘેર જ ના જાય, કોઈ મહિનો 2 મહિના ને વર્ષ સુધી નહોતા જતા. જેને જેવા વસ્ત્ર જોઈતા હોય તેવા તેને શ્રીહરિ આપતા રહેતા. શ્રીહરિ સૌને રાત દિવસ જે જમાડતા હતા એ વાત તો પૂરી કહી શકાતી નથી. કરોડો વાતોમાં એક વાત ચોક્કસ છે કે બધી વાતોનું માપ કરી શકાતું નથી. શ્રીહરિની વાતો ચરિત્રો અમાપ છે, એને માપવા, એને માપમાં લાવવા તે તો શેષના જેવા અનંત પોતાના જેટલું બળ હોય તે વાપરીને કહે તો પણ બધું કહેવા સમર્થ થતા નથી. ભગવાનના લીલા ચરિત્રો એવા છે. વળી કરોડો કરોડ યુગ સુધી કહેતા રહે તોય પાર ના આવે એટલા બધા હરિચરિત્રો છે, તો પછી હવે તે ચરિત્રોનો નિર્ધાર કોનાથી થાય? યુગો યુગ મનમાં જેટલા વેગથી રાત દિવસ શ્રીહરિના ચરિત્રોને કહેતા રહીએ તો પણ તે અમાપના અમાપ જ રહે છે. વીજળીના ઝબકારા જેવું ચંચળ આયુષ્ય તેમાં કહી કહીને કેટલું કહી શકાય? જ્યાં સુધી શ્વાસનો અંત ન આવ્યો ત્યાં સુધી કહેવાના હતા એ બધાય ચરિત્રો કહેનારાઓએ કહેતા રહ્યા, તોય પાર તો આવ્યો નથી. શ્રીહરિના ચરિત્રોને કહેવા માટે તો ઘણા મોટા મોટા કવિઓએ કવિતાની શરૂઆત કરી, પરંતુ ભગવાનની ઈચ્છા હતી એટલું તેઓ દોડ્યા, એટલે કે એટલું લખી શક્યા, પણ એ ચરિત્રોમાં લીન થઈ ગયા, એટલે ચરિત્રો લખતા જ ધામમાં ગયા. સ્વામી કે મહારાજના ચરિત્રો તો એવા છે, કોઈ કવિઓએ લેખકોએ લખવાના ચાલુ કર્યા હોય તો લખતા લખતા ધામમાં જતા રહ્યા, ચરિત્રોમાં લીન થઈ ગયા, પૂરાય ના થયા, એટલા ભગવાનના ચરિત્રો છે. આવું કહીને સ્વામી પોતે એમ કહેવા માગે છે, જીહા લગ હરી ચલને દેવેઉ, તિહા લગ યહ ચરિત્ર કેવેઉ, અપની ઈચ્છા કામન આવે, અપની ઈચ્છા કામન આવે, હરી ઈચ્છા બલવાન રહાવે, હરી ઈચ્છા બલવાન રહાવે, એસે જાની લિખત હે એહી, ઈચ્છા તીતનો લિખાવો તેહી, સંત જેવ રહે ભોજન જબ હો, હરી બેઠે આઈ પાટ હી તબ હો. સ્વામી કહે છે કવિઓએ ભગવાનના ચરિત્રો લખવા માટે અનેક ગ્રંથોને ચાલુ કર્યા હોય, પણ એ કવિઓ ભગવાનના ચરિત્રોમાં જ આખરે પોતાનું આયુષ્ય પૂરું થઈ જાય અને ગ્રંથ અધૂરા રહ્યા હોય, આવું સ્વામી કે પૃથ્વી પર દેખાય છે. હું પણ જ્યાં સુધી શ્રીહરિ ચાલવા દેશે ત્યાં સુધી આ ચરિત્રોને લખવાનું કામ ચલાવીશ.
કેમ જે એમાં આપની કોઈ ઈચ્છા કામ લાગતી નથી, શ્રીહરિની ઈચ્છા જ તેમાં બળવાન રહે છે. આવા મોટા સંત જેના સંકલ્પની અંદર બધું જ થઈ શકે, આજે આ ગ્રંથને કેટલું મોટું ગૌરવ પ્રદાન થઈ રહ્યું છે સંપ્રદાયમાં. આવા ગ્રંથના લેખક કેટલા શૂન્ય ભાવમાં, કેટલા દાસ ભાવમાં, હું કાંઈ કરી નાખીશ, હું કાંઈ બતાવી દઈશ, હું કાંઈ મોટું આમ કરીશ, કાંઈ નહીં. ભગવાનની ઈચ્છા હોય એટલું જ કરવું છે. કેટલું હળવું રહેવાય, કેટલું હળવું રહેવાય. જેને જીવનમાં હળવા ફૂલ રહેવું હોય ને, એને ભગવાનની ઈચ્છામાં પોતાની ઈચ્છાને ભેળવી દેવી. મહારાજ અંત્યના 13મા વચનામાં કહે છે, એ ભગવાનને ગમતું અને આપણું ગમતું લેસ માત્ર નોખું રાખવું નથી. જેવું એ ભગવાનને ગમે છે એવું જ આપણને ગમે છે. એને આજ સુધી જે કરાવ્યું છે, એને જે ઈચ્છા હતી એ કરાવ્યું છે, એને જે ઈચ્છા છે એ કરાવે છે, અને કાલે એની ઈચ્છા બદલાઈ જશે તો જે આજે કરાવતા હશે કાલે નહીં કરાવે. કાલે જે આપણા જોડે કરાવતા હશે બીજા જોડે કરાવશે. એની ઈચ્છા હશે તો આપણે જે કરીએ છીએ બદલાવીને કંઈક બીજું જ કરાવી દેશે. એની ઈચ્છા પર આધાર છે. દોરી જેને પુરુષોત્તમ નારાયણના હાથમાં આપી છે એને પોતાના કર્તાપણાને ભૂલવું, ભગવાનના કર્તાપણાને જે સંભાળી રાખે છે અને પોતાના કર્તાપણાને જે ભૂલે છે, ભગવાન એને અખંડ સંભાળી રાખે છે. એની સંભાળ ભગવાન રાખે છે. જે ભગવાન ત્યારે જ જીવને છોડે છે કે જીવ જ્યારે પોતે કરતા થાય છે, ભગવાનની સીટને પોતે લઈ લે છે. હું કંઈક કરું છું, મારાથી થાય છે, હું હોઉં તો થાય, હું આવું કરી દઈશ, આ પ્રકારના સંકલ્પ વિકલ્પો જ્યારે જીવને થાય છે ત્યારે ભગવાન જીવાત્માથી દૂર જાય છે. અને જ્યારે જીવાત્મા એમ કહે છે મારાથી શું થાય, પ્રભુ તમે કરો એ થાય, તમે જેટલું કરાવો એટલું થાય, તમે શક્તિમાન છો હું તો અશક્ત છું, તમે કીર્તિમાન છો હું તો અપયશવાળો જ છું, તમે આવડતવાળા છો હું તો આવડત વિનાનો છું, કળા બુદ્ધિ ચાતુરી કશું જ મારું નથી, બળ મારે પ્રભુ તમારું છે. બાઈ ગ્રહે કી લાજ હે તુમકુ, તુમ સંગ મેરી જીત, બિસર ન જાજો મેરે મિત, પ્રભુ તમારી સાથે મારી જીત થાય, બાકી હું ક્યાંય પહોંચી શકું એમ નથી. એવો જ્યારે ભગવાનની આગળ નિર્બળ થઈ જાય છે, ભગવાનની આગળ જ્યારે દાસ કિંકર થઈ જાય છે, ત્યારે ભગવાન એનું વાહન ચલાવે છે. રેતીમાં પણ વાહન ચાલે, રેતીમાં પણ ચાલે, ભગવાન ચલાવે ત્યારે શું ન થાય. મોટા પુરુષો પોતાના જીવનથી મને તમને શીખવાડે છે, હુંકારને કાઢીએ, હુંકારને કાઢીએ, પુરુષોત્તમના બળને અનુભવીએ. આપણા બળની અંદર શું હોય, આપણી આવડતમાં, આપણી બુદ્ધિની ચાતુરીમાં શું હોય, એક વખત આપણા બળને બાજુ પર મૂકી દઈએ, એક વખત આપણી શક્તિને બાજુ પર મૂકી દઈએ, પુરુષોત્તમની શક્તિ, પુરુષોત્તમની બુદ્ધિ, પુરુષોત્તમનું બળ, પુરુષોત્તમનું મન, પુરુષોત્તમ નારાયણને જે ગમે છે એની પર કામ કરીએ, અને એની ઉપર જ્યારે હાલીશું ને, કલ્યાણનો માર્ગ આપણો ફટફટ કપાશે. આપણા સંગે કરીને હજારોના માર્ગ કપાશે. મોટા પુરુષો આ રસ્તે ચાલેલા છે અને આપણે પણ એ રસ્તે ચાલવું જોઈએ. જ્યાં સુધી આપણને આપણું બળ છે ત્યાં સુધી આપણે જીવ રહીએ છીએ. જ્યારે પુરુષોત્તમનું બળ આપણામાં આવે છે ત્યારે આપણે મુક્ત થઈ જઈએ છીએ. પોતાનું બળ એ જ બંધન અને મહારાજનું બળ એ જ મુક્તિ. પોતાની કળા બુદ્ધિને ચાતુરી એ જ બંધન, ભગવાનની કળા બુદ્ધિને ચાતુરી એ જ મુક્તિ. પોતાનું કર્તાપણું એ જ બંધન, ભગવાનનું કર્તાપણું એ જ મુક્તિ. પોતાનું કર્તાપણું એ જ ભાર અને ભગવાનનું કર્તાપણું એ જ હળવાશ. જેટલી તાકાત હોય, આપણી તાકાત એ જ સાચી છે, આપણે ભગવાનને કેટલા સ્વીકારીએ છીએ. ભગવાનની સત્તાને જેટલો સ્વીકાર એટલી જ આપણી શક્તિ, એટલી જ આપણી બુદ્ધિ, એટલી જ આપણી કળા, એટલી જ આપણી ચાતુરી, એટલું જ આપણે આ જગતમાં જીત્યા. ભગવાનની સત્તાને જેટલો અસ્વીકાર કર્યો અને જેટલામાં આપણે આપણી સત્તાને, આપણી શક્તિને, આપણી બુદ્ધિને જેટલી નાખી, એટલું આપણે આપણા કલ્યાણની અંદર વિઘન ઊભું કર્યું. માટે ભગવાનના ભક્ત માત્ર આપણે બધાએ સ્વામીના જીવનમાંથી, સ્વામીએ જે આ સ્વામીનો જે નાદ છે ને, જબરો છે, ભગવાનની ઈચ્છા હોય એટલું કરવું છે, ભગવાનની ઈચ્છા હોય એટલું કરવું છે. આપણે પણ ભગવાનની ઈચ્છાના આધારે જીવવું.
હું તો આવું જાણીને આ હરિચરિત્રનો સાગર ગ્રંથ લખી રહ્યો છું. હે ભગવાન, આપ જેટલી આપની ઈચ્છા હોય એટલું મારી પાસે લખાવજો. કેટલા દાસભાવે વાત કરે સ્વામી, બહુ દાસભાવે વાત કરે છે. આ બે કડી પર દહદી કથા થાય એવું સ્વામીનું આ દાસત્વ છે. હવે ચાલુ કથા સ્વામી કે કહું છું. લીમડાની નીચે ચોતરો હતો, એના ઉપર પાટ મૂકેલી હતી. એટલે જ્યારે સંતો જમી રહ્યા ત્યારે શ્રીહરિ આવીને પાટ ઉપર બેઠા. સંતો હાથ મુખ ધોઈને જ્યારે શ્રીહરિ પાસે બેઠા ત્યારે શ્રીહરિ આનંદ ઉલ્લાસથી ચાલતા થયા. વિવિધ પ્રકારના વાજિંત્રો વાગતા હતા. શ્રીહરિને અને સંતોને ચંદન ચર્ચ્યું હતું. બધા ફૂલહારથી ઢંકાઈ ગયા હતા. તેમાં શ્રીહરિની શોભા તો વિશેષ હતી. શ્રીહરિએ ચરણોમાં ચાખડીઓ અને નુપુર પહેર્યા હતા. તેનું ચિંતન લોકોના ચિત્તને ચોરી લેતું હતું. શ્રીહરિ જેના તરફ નજર ભરીને દેખતા એના નાડી પ્રાણ ખેંચાઈ જતા. ભગવાન જેની બાજુ દ્રષ્ટિ કરે એને સમાધિ થઈ જતી. શ્રીહરિ ચાલતા ચાલતા જ્યારે ગામને દરવાજે આવ્યા ત્યારે માથા ઉપર પાણી ભરેલા બબ્બે ઠામ મૂકીને 10-20 પાનિયારી સ્ત્રીઓ સામે મળી. એમને દેખીને શ્રીહરિ બોલ્યા, તમે સૌ માથા ઉપર પાણી ભરેલા ઠામ લઈને આવો છો અને તમારામાંથી કોઈએ હાથ પણ લગાડ્યો નથી, આવી કળા તમે કઈ રીતે શીખી છે? તે જેમ હોય તેમ વાત અમને કહો. બેડલા ઉપર બેડલું મૂક્યું હોય ને બાઈઓ હાલી જતી હોય, એ હાથ ના રાખ્યો હોય ને તો એ પડે નહીં. ગુરુજી નાના હતા ને ત્યારે ગુરુજી પાણી ભરવા જતા ને ત્યારે એમને આવી રીતે એમના સુખલાલ ભાઈ કરીને સાહેબ છે બનાવવાવાળા, એને 2008માં હું ભેગો થયેલો ત્યારે એને આ વાત કીધેલી કે એ કળા બાઈઓમાં જ હોય, પુરુષમાં ના હોય. પણ કે ગુરુજીમાં એ કળા મહારાજની આપેલી છે કે અમે બાળપણની અંદર એમને એવી હેલ ઉપર હેલ મૂકીને, ત્રણ હેલ મૂકેલી હોય માથા ઉપર, અને એ કે લઈને હાલ્યા જતા હોય તો એને હાથ લગાવવો ના પડે અને એને પડે નહીં અને ઠેક ઘર સુધી લઈ આવે. એમના ભણાવવાળા શિક્ષક જે છે એ જે મળેલા ત્યારે એમને ગુરુજીની આ વાત કરેલી કે અમે એનું બાળપણ આવું જોયેલું એમ. એ શિક્ષક જે ભણાવતા હતા ગુરુજીને સુરતની અંદર છે આજે, એ શિક્ષકે વાત કરેલી. મેં કીધું, હા ભાઈ, ભગવાનની રાણી હોય એને કંઈ શીખવાડવું ના પડે, એ તો કરીને જ આવેલા હોય, એટલે સહજ એની અંદર એવો ગુણ કે કળા હોય, એ બાઈઓની અંદર આવું સહજ હોય. તે હેલ પાણીની પડે નહીં એટલે મહારાજે પૂછ્યું કે તમારામાંથી કોઈએ હાથ લગાડ્યો નથી, આવી કળા તમે કઈ રીતે શીખી છો? તે જેમ હોય તેમ વાત અમને કહો. મહારાજે આવું કીધું ત્યારે સ્ત્રીઓ બોલી, સીતાજીના હુકમથી મહાવીર હનુમાનજી અમારા ઠામને અધર રાખે છે. એને મસ્કરીમાં કીધું કે હનુમાનજી પકડી રાખે છે, અમારા સીતાજીએ છે ને ઓર્ડર આપ્યો છે હનુમાનજીને, એ હેલ પકડે છે. એ સાંભળીને ભગવાન હસ્યા અને કહ્યું, આ વાત તમે હવામાં અધર બનાવી નાખી છે, પણ જ્યારે હનુમાનજી ક્યારેક ખેલ કરે ત્યારે તમારી ગતિ કેવી થાય? મહારાજ કે હનુમાનજી પકડી રાખે, પણ હનુમાનજી જો આમથી આમ કુદાકૂદ કરે તો તમારા હેલની દશા શું થાય? એમ કરીને મહારાજ આવું બોલીને શ્રીહરિ આગળ ચાલતા થયા. હસતા હસતા થોડાક દૂર જઈને શ્રીહરિએ ઐશ્વર્યથી એ સ્ત્રીઓના માથા ઉપરથી તે ઠામોને તરત પાડ્યા અને બધા થામ ફૂટી ગયા, બધા વસ્ત્ર પલળી ગયા. તે સ્ત્રીઓ પોતપોતાને ઘેર ગઈ. હોળીનો દિવસ હતો એટલે ગામ લોકો બોલ્યા, બરાબર થયું, કંઈ વાંધો નહીં, કે આમે રંગે તમારે રમવાનું હોય. પલળી ગયા. સ્ત્રીઓના માથા ઉપર રહેલા ઠામ આ રીતે ક્યારેય ફૂટે નહીં, તે દિવસે જ ફૂટ્યા. કાંઈ ભૂલ થઈ હોય તો એકના જ ઠામ ફૂટે, બધાના ઠામ એક સામતા તો ફૂટે નહીં. તે સ્ત્રીઓએ શ્રીહરિની ને સંતોની મર્યાદા ન રાખી, એક પછી એક એમ બધી સ્ત્રીઓ સામે ચાલી આવી. પછી તો કોઈ એક મર્યાદારૂપ પુરુષ છે તેને બધી સ્ત્રીઓના ઠામ ફોડી નાખ્યા. ગામના લોકો જ્યારે આવી વાતો કરતા હતા ત્યારે સ્ત્રીઓના મનમાં પણ ઘણો શોક થયો. મહારાજને ત્યારે સંતો ચાલ્યા આવતા હતા એટલે બાઈઓને બાજુ પર ઊભું રહેવાની જરૂર હતી, પણ એ હામી જ ચાલી જતી હતી એટલે મહારાજે આ પાઠ બનાવ્યો એવું ગામના લોકો વાત કરતા હતા. પછી તે દિવસ પછીના દિવસોમાં ગામની સ્ત્રીઓ જ્યારે પાણી ભરીને આવતી હોય અને સામેથી સ્ત્રીઓરી અથવા સંતો આવતા દેખાય ત્યારે સ્ત્રીઓ બજારમાં એક કોરે ઊભી થઈ રહેતી હતી. પાઠ બની ગઈ, હવે એને આવડી ગયું. પછી શ્રીહરિ મોલમાં આવ્યા, થોડી વાર પોઢી ગયા. મોલની વચ્ચેના જે બે ખંડ છે એમાં દક્ષિણ તરફના ખંડમાં શ્રીહરિ પોઢતા હતા, ઉત્તર તરફના ખંડમાં પાર્ષદો રહેતા જે કાયમ શ્રીહરિની સેવા કરતા. ત્યાં જે નવરંગ મોહક પલંગ બિછાવ્યો હતો તેના ઉપર શ્રીહરિ પોઢતા હતા. ત્યાં દક્ષિણ દિશામાં અને પશ્ચિમ દિશામાં બે ગોખ હતા.
ક્યારેક શ્રીહરિ આવીને તે ગોખમાં બેસતા હતા, તે ગોખમાં ક્યારેક બેસીને ફૂલના હારને વારે વારે લેતા હતા, કેમ જે પોતાને ગામથી ભક્તો દર્શન કરવા આવતા ત્યારે ફૂલના હાર લઈ આવતા. મધ્યાહન એટલે કે બપોર નમી ગયા, બે ઘડી ગઈ ત્યારે શ્રીહરિ નાહવા ચાલ્યા. મોલને નીચલે માળે જે ઉત્તર તરફનો ભાગ કહેવાય છે ત્યાં મોલના અધવચ્ચેના ભાગમાં સુંદર કઠોળો છે, ત્યાં થોડીવાર બેઠા. તળાવ બધું પાણીથી ભર્યું હતું. વિપ્ર આસારામને શ્રીહરિએ બોલાવીને પૂછ્યું, અહીંયા પાણી કેટલું ઊંડું છે, અમે તળાવમાં નાહવા જઈએ? ત્યારે તે વિપ્ર હાથ જોડીને કહ્યું, પહેલાં હું જઈને જોઈ આવું, પછી આપ નાહો, એવું કરવું તે ઠીક છે. પાણી માપવાની દોરી લાવો, અહીંયા રહીને જોઈ લઈએ. ત્યારે કોઈ ભક્ત તરત દોરી લઈ આવ્યા. હરખથી પાણી માપીને જોયું. તળાવમાં બે માથોડા પાણી ઊંડું હતું. ઉપર કંઈક લીલ છવાઈ ગઈ હતી. શ્રીહરિ ઊભા થયા, કછોટો વાળ્યો. કાળીય નાગનું દમન કરવાનું હોય એમ ચાલ્યા. શ્રીહરિ તળાવમાં કૂદી પડ્યા અને વિવિધ પ્રકારના વાજિંત્રો વાગતા હતા. જેટલા સંતો ત્યાં હતા એ બધા તળાવમાં ઉતરીને સ્નાન કરવા લાગ્યા. આવી રીતે મહારાજ જેતલપુરને વિશે તળાવની અંદર મોલ પાસે સ્નાન કરવા માટે ઊંડા ઉતર્યા છે. સંતો પણ સ્નાન કરવા માટે અંદર ભેગા ગયા છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરણ સાગરના અષ્ટમપુરમાં શ્રી હરિસંતોના મંદિરમાં થાળ જમીને મહેલમાં પધારે નામે 11મો તરંગ સમાપ્ત થયો. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજ.